રાજ્યભરમાં આવેલા તમામ જિલ્લાઓમાં પ્રશાસન દ્વારા પ્રીમોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે અનેક વિસ્તારોમાં મોનસૂન કામગીરી પૂરી થઈ છે તો અનેક વિસ્તારમાં પ્રશાસનની પોલ ખુલ્લી પડી છે વાપી જિલ્લામાં છેલ્લા બે વર્ષથી બની રહેલા બ્રિજને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીની ઉભા છે ત્યારે પ્રશાસન માત્ર કાગળ પર પ્રી મોન્સૂન એક્ટિવિટીને પૂર્ણ કરીને સંતોષ માને છે દર વખતની જેમ આ વખતે પણ વાપી નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ થાય એ પહેલા જ વરસાદી સિઝન શરૂ થઈ છે ત્યારે પ્રશાસન પ્રી મોન્સુની કામગીરી ક્યારે પૂર્ણ કરશે તે તો સમય બતાવશે પરંતુ હાલ વરસાદે પ્રશાસનની પોલ ઉજાગર કરી છે જિલ્લામાં ચારે તરફ રોડ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા છે વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો પર મસ્ત મોટા ખાડા પડ્યા છે જેને લઈને વાહન ચાલકો અને સ્થાનિકો ભારે હાલાકી અનુભવી રહ્યા છે સુવિધાના નામ પર ઝીરો છે ભ્રષ્ટાચાર સરકારના ભ્રષ્ટાચાર અધિકારીઓનો આ તમને દેખાતું છે આ તો પહેલો વરસાદ પડ્યો પહેલાં વરસાદમાં ટ્રાફિકનો આ હાલ છે અગર આ જો કન્ટિન્યુઅસ વરસાદ આપણે જ્યારે વરસાદ છે એ સો ટકા ઉપર વરસાદ પડતો છે ને તે વરસાદ પડે એ છતાં ત્યારે પાણી ભરાઈ જાય છે આપણું જે કા નગરપાલિકાએ જે અંડરગ્રાઉન્ડ બનાવેલું છે એ વારંવાર ભરાઈ જાય છે ટ્રાફિકમાં આવવાની જવાની લોકોને ઘણી તકલીફ પડે છે આ જે રસ્તો બી બનાવેલા છે ये खाली ठूक चोपड़ी ने बना वाला चाहिए रस्ता रास्ता जैसे ये व्यवस्थित काम था हुआ जो है भ्रष्टाचार नहीं था वो जो है अगर जो भ्रष्टाचार जो था तो इन्होंने पर कायदेसर नहीं कार्यवाही था वह जो है वापी का रोड रस्ता तो बहुत ही बेकार दिख रहा है आप देख सकते हैं इधर देखिए है कितनी ट्रैफिक लगी है हमको कहीं आना जाना होता है तो हमको बहुत देख झेलना पड़ता है कीचड़ लगते हैं आप साफ कपड़े पहन के निकलो आपके कपड़े पाँच मिनट में गंदे हो जाएंगे रोड के वजह से और ट्रैफिक तो इतनी रहती है कि आपको कहीं जाना हो तो उसके लिए आधे आधे घंटे लेट वहाँ हो जाता है

એક દેઢ ઘંટા પહેલા મુજબ પાંચ કિલોમીટર જાને લઈ એક દેડ ઘંટા પહેલે નીકળના પડતા હોય તો રોડ રેડ તો બહુ ખરાબ હો હો ગઈ ગઈ તો કે પેદલ કોઈ ચલી નહીં શકતા વાપી નગરજનોને પડતી હાલાકી હાલાકીના જે રોડ રસ્તા જે વરસાદમાં જે ખરાબ થઈ ગયા છે એના માટે અમે અલગ અલગ ત્રણ ચાર ટીમ બનાવી છે અને એના ખાડા પૂરવાનું ચાલુ છે વાપી નગરપાલિકાના પ્રમુખ પંકજભાઈ પટેલ વાસ્તવિકતાથી તો અવગત છે પરંતુ તેઓ પ્રી મોન્સૂન કામગીરીને ઝડપી પૂર્ણ કરવાનું નાટક કરતા હોય તેવું લાગી રહ્યું છે એટલે કે વાપી નગરપાલિકાના નાગરિકોને હજુ કાદવ કિચડમાં અવરજવર કરવી પડે તે તો નિશ્ચિત છે અમને જે બે ત્રણ દિવસનો જે ગેપ મળે એમાં અમે જે કોન્ટ્રાક્ટર છે એમને અમે સૂચના આપીશું અને એ અમને પ્રોબ્લેમ આપણે સોલ્વ કરી દેશે ઉલ્લેખનીય છે કે રેલવે ઓવર બ્રિજની કામગીરીને લઈને રોડ રસ્તાઓની સ્થિતિ ખંડેર બની છે એકસો ચાલીસ કરોડના ખર્ચે બની રહેલો બ્રિજ છેલ્લા ત્રણ વર્ષથી બની રહ્યો છે હજી બ્રિજના પિલરો પણ સો ટકા પૂરા થયા નથી અને લોકોની અવર જવર માટેનો જૂનો બ્રિજ પણ તોડી પાડવામાં આવતા વાપીવાસીઓ તેમજ દમણ સેલવાસ ઉમરગામ અને વલસાડના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વાપીથી મુરાદ વિરાણ